નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય સીતારામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે હવે મંદિરમાં રામલલ્લાની કઈ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે નક્કી થઈ ગયું છે મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે મંદિરના ગર્ભગૃહ માટેની મૂર્તિઓ ત્રણ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી હતી જેમાં જી જીએલ ભટ્ટ મૈસૂરના અરૂણ યોગીરાજ અને રાજસ્થાનના સત્યનારાયણ પાંડેનો સમાવેશ થાય છે અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિ એકાવન ઇંચ ઊંચી છે મૂર્તિમાં ભગવાન પાંચ વર્ષના બાળકના રૂપમાં છે તે ધનુષ અને તીર સાથે છે આ મૂર્તિ કર્ણાટકના કૃષ્ણની શિલામાંથી બનાવવામાં આવી છે આ પ્રતિમા બનાવવામાં અરુણ યોગીરાજને છ મહિના લાગ્યા હતા પસંદગી કયા આધારે કરવામાં આવી એક બાળપણની ઝલક સુંદરતા આકર્ષક ત્રણ સર્જનાત્મક ડિઝાઇન ચાર પથ્થરની ગુણવત્તા પાંચ મૂર્તિની આયુ છ શિલ્પકારની પ્રતિષ્ઠા અરુણ યોગીરાજનો પરિવાર વર્ષોથી શિલ્પો બનાવે છે અરુણના કહેવા પ્રમાણે તેમનો પરિવાર પાંચ પેઢીઓથી મૂર્તિ બનાવવાના કામમાં લાગેલો છે અરુણ યોગીરાજે એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે તેણે થોડો સમય એક કંપનીમાં નોકરી પણ કરી પરંતુ થોડા જ દિવસોમાં તે નોકરીથી કંટાળી ગયો વર્ષ બે હજાર આઠમાં અરૂણ યોગીરાજે નોકરી છોડી દીધી અને શિલ્પ બનાવવાનું શરૂ કર્યું અરુણ યોગીરાજે અત્યાર સુધીમાં એક હજારથી વધુ શિલ્પો બનાવ્યા છે કેદારનાથમાં આદિશંકરાચાર્યની મૂર્તિ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી હતી તેમણે ઇન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી હતી પીએમ મોદીએ પણ ઘણી વખત તેમની કળાના વખાણ કર્યા છે મૂર્તિની પસંદગી માટે એક કમિટી બનાવવામાં આવી હતી આ સમિતિએ પ્રતિમાની બાલિશતા તેની સૌંદર્યલક્ષી અપીલ રચનાત્મક રચના અને શિલ્પકારના વિચારોની ઊંડાઈનું મૂલ્યાંકન કર્યું કમિટીએ પથ્થરની ગુણવત્તા પણ તપાસી હતી પ્રતિમાની પસંદગી માટે શિલ્પકારની પ્રતિષ્ઠા પણ આધાર બની હતી ત્રણ શિલ્પકારોએ ત્રણ પ્રતિમાઓ બનાવી હતી મંદિર માટે ત્રણ શિલ્પકારોએ ત્રણ પ્રતિમાઓ બનાવી હતી આમાં સત્યનારાયણ પાંડેની પ્રતિમા પણ હતી સત્યનારાયણ પાંડેના કહેવા પ્રમાણે તેમણે ચાલીસ વર્ષ જૂના મકરાણા પથ્થરમાંથી રામલલ્લાની મૂર્તિ બનાવી હતી તેમણે દાવો કર્યો હતો કે તેમના દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિ ક્યારેય બગડશે નહીં તેમણે રામનું બાળ સ્વરૂપ બનાવ્યું હતું સત્યનારાયણ કહે છે કે મૂર્તિ બનાવતા પહેલાં તેમણે એક પથ્થર પસંદ કર્યો જેમાં કેલ્શિયમ અને આયર્ન હોય તે જ સમયે બેંગ્લોરના પ્રખ્યાત શિલ્પકાર જીએલ ભટ્ટે પણ મંદિર માટે મૂર્તિ બનાવી હતી તેમણે બનાવેલી પ્રતિમા લગભગ ચાર ફૂટ ઊંચી છે આવા જ બીજા વીડિયો માટે ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયોમાં આભાર જય શ્રી રામ